नमस्कार, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક, હું છું તમારી સાથે ઈશા માલવી। એક બાજુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવામાં ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તો બીજી તરફ એવું શું થઈ ગયું છે કે ભાજપની છાવણીમાં ચિંતા વધી ગઈ છે। અને 21મી ફેબ્રુઆરીએ જ્યારે રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, એ અગાઉ ભાજપને નવી રણનીતિ બનાવવા માટે કેમ મજબૂર થવું પડ્યું। तो तमने जणावी दईए के ताजेतर में पंजाब में योजायेल स्थानिक स्वराज्य चूंटणी परिणामों भाजपना विरोध आव्या छे, जेथी हवे गुजरात भाजपना नेताओं की चिंता में पण वधारो थता जोवा मळी रह्यो छे। अने पंजाब में कारमी हार थया बाद गुजरात में भाजप नवी रणनीति तैयार करवामां लागी गई छे। अने खास करीने भाजप तेमनी नवी रणनीति में जिला तालुका पंचायत અને પાલિકાના ગામડાના ખેડૂત મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી ખેડૂત મતદારો ભાજપનો સાથ ન છોડે। હાલમાં ગુજરાત ભાજપે આંતરિક સર્વે કરાવ્યો હતો અને સર્વેના પરિણામોથી સામે આવ્યું છે કે ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઘણી મુશ્કેલી પડી શકે છે એવી શક્યતા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા સર્વેમાં 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિત ભાજપ માટે 100થી વધુ પડકારજનક છે, કારણ કે આ વિસ્તારમાં 100થી વધુ ખેડૂત મતદારો છે। ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભાજપની સરકારથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી અને વધુમાં જે પરિણામો પંજાબમાં જોવા મળ્યા છે તેને લઈને શક્યતા એવી છે કે આવી જ પરિસ્થિતિ ખેડૂતો ગુજરાત ભાજપ માટે પણ ઊભી કરી શકે છે। આમ તો દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ ચૂંટણીમાં મતદાનમાં માધ્યમથી ખેડૂતો રોષ વ્યક્ત કરી શકે છે એવી પણ શક્યતા છે।